हेलो फ्रेंड्स, पीजीवीसीएल ની એક્ઝામ આ 24 તારીખે છે. તો આની પહેલા એક કોમેન્ટ આવેલી આ એક્ઝામ ને રિલેટેડ કે પીજીવીસીએલ ની એક્ઝામ માં નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસ કઈ બુક માંથી કરવું અને કરવું કે નહીં. અને બીજી એવી કોમેન્ટ હતી કે ડીબી કોઠારી અને વીકે મહેતા બંને બુક આ એક્ઝામ માટે ઇનફ છે કે નહીં. તો પહેલે સબ્જેક્ટ ની વાત કરીએ કે ક્યાં ક્યાં સબ્જેક્ટ વાંચવા જોઈએ. હજી બી એનું કન્ફ્યુઝન અગર હોય તો પહેલે વાત કહીએ કે સબ્જેક્ટમાં નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસ, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને કંટ્રોલ સિસ્ટમ આ ત્રણ સબ્જેક્ટ તમે નહીં ટચ કરો, એના આની કોઈ પ્રિપેરેશન નહીં કરો તો બી પીજીવીસીએલની એક્ઝામમાં ચાલશે. કારણ કે આની પહેલાં જે બી એક્ઝામ લેવાયેલી છે એમાં આ ત્રણ સબ્જેક્ટમાંથી કોઈ બી ક્વેશ્ચનો પૂછાયેલા ન હતા. અને નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસમાં બી પૂછાશે તો બી એકથી બે એક ક્વેશ્ચન કદાચ પૂછાઈ શકે આગલા પેપરના પેટર્ન મુજબ. તો મારી સલાહ એ રહેશે કે આ ત્રણ સબ્જેક્ટને તમે સ્કીપ કરો અને બાકી જે કોર સબ્જેક્ટ છે એના ઉપર તમે વધારે ભાર આપો. તેની સાથે સાથે બીજી એક સલાહ બી છે કે તમે જે પાવર ઇલેક્ટ્રોનિક્સ છે અને મશીન છે, મશીનમાં ખાસ કરીને ઇન્ડક્શન મોટર અને ટ્રાન્સફોર્મર આ બે સબ્જેક્ટ બી લાસ્ટમાં કરશો તો બી ચાલશે. આમાં વધારે વેઇટેજનું અગર પૂછાય છે તો બેઝિકમાંથી, ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશનમાંથી, જનરેશનમાંથી, પાવર સિસ્ટમમાંથી, સ્વિચ ગિયર પ્રોટેક્શનમાંથી, જનરેશનમાંથી અને મેઝરમેન્ટમાંથી આ બધા સબ્જેક્ટ આમાં વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે અને વધારે વેઇટેજનું આમાંથી જશે. તો મારી સલાહ એવી છે કે આ ત્રણ સબ્જેક્ટને, કંટ્રોલ સિસ્ટમ, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસને તમે સ્કીપ કરો અને બાકી બધા જે કોર સબ્જેક્ટ છે એના ઉપર તમે વધારે ધ્યાન આપો. અને બીજી વાત કે બુક્સને રિલેટેડ વાત હતી કે આની પહેલાં બી મેં તમારી યાર શેર કરેલું કે કઈ કઈ બુક ઇમ્પોર્ટન્ટ છે. તો ઘણાનું એવું કહેવું છે કે બંને વીકે મહેતા અને ડીબી કોટારી ઇનફ છે કે નહીં. તો મેં આની પહેલાં બી કહેલું હતું કે વીકે મહેતામાં મેઝરમેન્ટ પૂરેપૂરું કવર થતું નથી. એનું કારણ એ છે કે એમાં બ્રિજીસ નથી, એસી બ્રિજીસ જે છે, એસી બ્રિજીસ, ડીસી બ્રિજીસ એમાં નથી આપેલા. પોટેન્શિયોમીટર છે, મેઝરમેન્ટની મેથડ્સ છે, 3 વોટમીટર, 2 વોટમીટર મેથડ છે આ બધી એમાં આપેલી નથી. તો આની માટે તમારે એક અલગથી બુક રિફર કરવી જોઈએ. જો કે મેઝરમેન્ટ કોઈ એટલો વાઇડ સબ્જેક્ટ નથી કે આમાં એકદમ પાતળી બુક આવશે. કોઈ બી તમે લોકલ તમારા ઓથરની બુક વાપરશો તો બી ચાલશે, જસ્ટ આના નોલેજ માટે કે આ છૂટી નહીં જાય પાર્ટ એની માટે. સો આમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બી ઇન્સ્ટ્રુમેન્ટ વીકે મહેતામાં આપેલા છે બધા. તો આ બધી મેઝરમેન્ટને કવર કરવા માટે તમારે અલગથી બુક વાપરવી જોઈએ, અને વીકે મહેતા અને ડીબી કોઠારી સિવાય. અને બીજી વાત એ હતી કે આ બે બુક ઇનફ છે કે નહીં. તો હું એવું કહીશ કે આની સાથે સાથે તમે આર કે રાજપૂત બી રિફર કરશો તો વધારે સારું રહેશે. કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં તમે જેટલી વધારે ઓબ્જેક્ટિવની પ્રેક્ટિસ કરો એ વધારે સારું છે તમારી માટે. તો વીકે મહેતામાં જે ચેપ્ટરો આપેલા છે એમાં પાછળ ઓબ્જેક્ટિવ આપેલા છે, એમાં ઘણા બધા ન્યુમેરિકલ ટાઈપના ઓબ્જેક્ટિવ આપેલા છે, તે તમે નહીં કરો તો ચાલશે. એની બદલે તમે આર કે રાજપૂત જે છે એમાં જે બી થિયરિકલ ટાઈપના વીકે મહેતામાં ક્વેશ્ચન આપેલા હોય, ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન આપેલા હોય તેને તમે સ્ટડી કરો. અને બાકી જે ન્યુમેરિકલ ટાઈપના ક્વેશ્ચન હશે જે બહુ લેન્ધી ન્યુમેરિકલ છે એને તમે છોડી દો. અગર વન ફોર્મ્યુલામાં ન્યુમેરિકલ આપેલા છે તો તમે એને સ્ટડી કરો, વાંચો વીકે મહેતામાંથી. અને બાકી જે લેન્ધી ન્યુમેરિકલ છે તમે તેને છોડી દો. અને આ બંને બુકની સાથે સાથે મેઝરમેન્ટ અને બીજી એક આર કે રાજપૂત તમે રિફર કરશો તો વધારે સારું. પણ જો તમે ન પહોંચી શકો તો પછી ચાલશે. બાકી તમે આર કે રાજપૂતાની સાથે રિફર કરશો તો ડેફિનેટલી તમને ઘણો બધો ફાયદો થશે. અને બાકી બી જે બી કોમેન્ટ, તમારી કંઈ બીજી સમસ્યાઓ હોય તો તમે કોમેન્ટમાં લખજો અને હું જરૂરથી તમને એમનો રિસ્પોન્સ આપીશ. થેન્ક યુ વેરી મચ.